નવસારી જિલ્લા પંચાયતના સભાખંડમાં મળેલી સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા ચેમ્બર આપવાના મુદ્દે પ્રશ્ન ઉઠાવતા સભામાં ગરમાટો આવી જવા પામ્યો હતો. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિપક્ષના નેતા બાવકુભાઈ ચૌધરી વિપક્ષના 12 સભ્યો હોવા છતાં પણ પંચાયત ભવનમાં બેસવા માટે ચેમ્બર તેમજ વાંસદા તાલુકાની શાળાઓમાં મધ્યાહન ભોજનમાં ગુણવત્તા નહીં જળવાતી હોવાનો મુદ્દો ઉચક્યો હતો. આજની સામાન્ય સભા નવસારી જિલ્લા પંચાયતની જિલ્લા પંચાયતના સમિતિ ખંડમાં યોજાઈ અને ખૂબ જ શાંતિપૂર્વક માહોલની અંદર પૂર્ણ પણ થઈ. શાસક પક્ષ અને વિરોધ પક્ષના દરેક સભ્યોને સર્વસંમતિથી દરેક કામો પણ અમે જે હતા તે બહાલી પણ આપી છે. જે વિરોધ પક્ષ દ્વારા જે સવાલો કરવામાં આવ્યા હતા એ સવાલોના એમને એકદમ શાંતિપૂર્વક અને જે સચોટ જે આપવા જેવા જવાબો હતા તે અમે એમને આપી પણ દીધા છે. અને બીજી કોઈ વિશેષ વાત અને ખાસ અમારે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે 370-35ની કલમ જે અત્યારે મહત્વનો નિર્ણય એમ કહું તો ખોટું નથી, ઐતિહાસિક નિર્ણય જે એમણે લીધો અને એના લીધે જે જમ્મુ કાશ્મીરની જનતા છે એ જનતાનો વિકાસ અને સાથે સાથે ત્યાં એક પ્રવાસન ધામ તરીકે પણ આપણે ડેવલપ કરી શકીએ છીએ અને આ ખૂબ સરાહનીય કામગીરી મોદી સાહેબે કરી છે. તો આ તબક્કે જિલ્લા પંચાયત વતી અમે દરેક સભા દરેક સભ્યોએ સર્વસંમતિથી એમને અભિનંદન પણ પાઠવ્યા છે.